ગઈકાલે 50 જેટલા વિદ્યાર્થી યુક્રેનથી આપણા ગુજરાતના આવ્યા, આદરણીય નરેન્દ્રભાઈ અને આપણા રાજ્યના ગૃહમંત્રી, આપણા રાજ્યનું ગૌરવ અને દેશના ગૃહમંત્રી અમિતભાઈ અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી યુક્રેનથી આપણા ગુજરાતના વિદ્યાર્થીઓને આપણે લાવી શક્યા છીએ એનો આનંદ છે. કેન્દ્ર સરકાર અને ભારતની તાકાત એ ભારતીયોએ અને જે પ્રકારના એમના સંબંધો બાંધ્યા છે અને એમના કારણે યુદ્ધની સ્થિતિમાંથી ભારતીયો અને આપણા ગુજરાતીઓ અને વિદ્યાર્થીઓને નીકાળવા એક ખૂબ મોટી કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની સિદ્ધિ કહી શકાય. ગઈકાલે મુંબઈથી વિદ્યાર્થીઓ આવેલા, જીએમડીસીથી પોતપોતાના ઘર સુધી પહોંચવાની વ્યવસ્થા અને દિલ્હીથી ગુજરાત સુધી પહોંચવાની વ્યવસ્થા એ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ દ્વારા, રાજ્ય સરકાર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી. શિક્ષણ વિભાગ જેમણે પણ એ વ્યવસ્થાઓની જવાબદારી હેદરજી અને અમારી ટીમે લીધી, માનનીય મંત્રી શ્રી કુબેરભાઈ, કીર્તિસિંહભાઈ, સમગ્ર અમારું શિક્ષણ વિભાગ આજે પણ દિલ્હીથી જે ગઈકાલની બસ હતી એ આજે સર્કિટ હાઉસ ખાતે વહેલી સવારે 7 વાગે પહોંચી છે. માનનીય મુખ્યમંત્રીશ્રી સ્વયં એ વિદ્યાર્થીઓને આવકારવા માટે અહીંયા 7 વાગે વહેલી સવારે હાજર રહ્યા, એમના વાલીઓ વિદ્યાર્થીઓ સાથે વાત કરી, શુભકામના આપી અને તમામ વ્યવસ્થાઓની પણ એમણે માહિતી લીધી અને બધા જ વિદ્યાર્થીઓને નાસ્તો વગેરે કરીને પોતપોતાના ઘરે જવા માટે રાજ્ય સરકાર દ્વારા કારની પણ વ્યવસ્થા એ કરી છે. કેટલાકના વાલીઓ આવ્યા છે અને કેટલાકના વાલીઓ એ નથી આવી શક્યા, પણ રાજ્યની સરકાર એમને ઘર સુધી પહોંચાડવાની છે. 27 જેટલા વિદ્યાર્થીઓ, ગાંધીનગરના 2, અમદાવાદના 4, વડોદરાના 4, ભરૂચના 6, વલસાડના 2, સુરતના 1, ગીર સોમનાથના 1, સોમનાથના 1, અમરેલીના 1 અને સુરેન્દ્રનગરના 3, એમ કરીને 27 જેટલા વિદ્યાર્થીઓ આજે ખૂબ ખુશી સાથે ભારત સરકાર, આદરણીય નરેન્દ્રભાઈ, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, ભારતીય જનતા પાર્ટીની સરકાર માટેનો એનો જે અહોભાવ અને એમની જે લાગણી છે એ આપ સૌએ પણ જોઈ છે. અમારા ઘણા બધા કલીગ મિત્રો અને ફ્રેન્ડ્સ એ પણ જે યુક્રેનમાં છે, જે ગુજરાતી છે, એટલે મેં એમને ગઈકાલે પણ એક વાત કરી હતી ને, કેન્દ્ર સરકાર સાથે જે પ્રકારે ચર્ચાઓ થઈ છે, મારે પણ વાત થઈ, મુખ્યમંત્રીશ્રી પણ એ પીએમઓ સાથે, ગૃહ મંત્રાલય સાથે, વિદેશમંત્રી સાથે સંપર્કમાં છે, કેટલીક માહિતી એ પણ હું આપને આપવા માંગુ છું કે વેસ્ટર્ન ઝોન જે છે યુક્રેનનો, ત્યાં ઓપરેશનલ યુક્રેન અને રશિયાનું ઓપરેશન શરૂ છે. આપણા ગુજરાતીઓ જ્યાં છે એ એરિયામાં, ત્યાં ને ત્યાં રે એમ્બેસીની જે ગાઈડલાઇન છે અને સૂચનાઓ છે ભારત સરકારની, એમનું પાલન કરે. ઘણી વખત વિદ્યાર્થીઓ નીકળવાનો પ્રયાસ કરતા હોય છે, 2 દિવસની અંદર એ બધું પૂર્વવત થતા ત્યાંથી વિદ્યાર્થીઓને શિફ્ટિંગ કરી શકાય છે. વેસ્ટર્ન પાર્ટ છે એ પાર્ટમાંથી વિદ્યાર્થીઓ નીકળી શકે છે. એમ્બેસીએ ભારત સરકારે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે 4 કન્ટ્રી છે, 4 કન્ટ્રી હવે પોલેન્ડની પણ સરહદ ભારત માટે, ઇન્ડિયન્સ માટે ખુલી છે. સતત 24 કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ઈટીવી ભારત એપ.